हेलो स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू स्टार्ट स्टैंडर्ड 9th। नाइन्थ मैथ्स चैप्टर 1 संख्या ज्ञान। આ ચેપ્ટરમાં આપણે જુદી જુદી સંખ્યાઓ વિશે શીખવાનું છે, તો સૌથી પહેલા એની માહિતી મેળવીએ। તો તમને લોકોને ખ્યાલ છે એમ આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ એમાં પહેલો છે કેપિટલ એન, અને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ગણ। પ્રાકૃતિક સંખ્યા ગણમાં 1 થી સંખ્યા શરૂ થાય છે અને અનંત સુધી દરેક સંખ્યા જે છે એ આવે છે। ત્યારબાદ બીજો જે છે ઝેડ, ઝેડ જે છે એ છે પૂર્ણાંક સંખ્યા ગણ। પૂર્ણાંક સંખ્યા ગણમાં અનંત સુધી ઋણ સંખ્યા આવેલી હોય એમ ધન સંખ્યા પણ અનંત સુધી આવેલી હોય, એટલે પ્રાકૃતિક ગણ કરતાં આપણે એવું કહી શકીએ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે એ મોટો છે। ત્યારબાદ ત્રીજો ગણ જે છે એ છે ક્યુ, જેને આપણે સમય સંખ્યાના ગણ તરીકે ઓળખીએ છીએ। આ જે છે એમાં બધી અંશ અને છેદ વાળી સંખ્યા આવે, એટલે આમાં જે સંખ્યા આવે એનું સ્વરૂપ આ પ્રકારનું હોય પી ના છેદમાં ક્યુ, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન। હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે સમય સંખ્યા એટલે કેવી, તો આવી બધી અંશછેદ વાળી જે સંખ્યા હોય, દાખલા તરીકે 1/દ્વિતીયાંશ, પછી 5/અષ્ટમાંશ, પછી 4/તૃતીયાંશ, આ બધી સંખ્યા જે છે ઈ ક્યુમાં આવેલી હોય અંશ અને છેદ વાળી સંખ્યા। માની લો કે આપણે એમ લઈ લઈએ કે 5/અષ્ટમાંશ, તો આનો જે અંશ જે છે એ અંશ આવેલો હોય ઝેડમાં, જુઓ તમે અહીંયા મેં ચોખવટ કરી છે, અને એનો જે છેદ જે છે તો આ છેદ જે છે એ આવેલો હોય એનમાં। એટલે આવી 5/અષ્ટમાંશ વાળી જે સંખ્યા છે આ સંખ્યા જે છે એ ક્યુમાં આવેલી હોય, એટલે ક્યુના સમય સંખ્યા કહેવાય। બીજી એક વસ્તુ ખાસ અહીંયા, એક વસ્તુ ખાસ એ નોંધવાની છે કે છેદ જે છે એ એનમાં છે, એટલે જુઓ કોઈ પણ સંખ્યાનો છે ને જો છેદ છે ને ક્યુ, આ છેદ છે એ ક્યુ છે, જુઓ ઈ બિલોંગ્સ ટુ એન છે, એટલે અહીંયા પી ના છેદમાં ક્યુ જો સંખ્યા હોય ને તો એનો છેદ છે ને એ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય। કોઈ પણ સંખ્યાનો છેદ ઝીરો ન હોય, માની લો કે કોઈ પણ સંખ્યાના છેદમાં તમે જો ઝીરો લખો તો ઈ પદ છે ને ઈ અનંત થઈ જાય। બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે આ પદ છે ને ઈ અવ્યાખ્યાયિત થઈ જાય, બરોબર। પણ જો આનીથી ઊંધું જો આપણે વિચારીએ, માની લો કે આપણે આમ વિચારીએ કે 0 ના છેદમાં 5, તો પાછું આ લખી શકાય આ પદ છે એ 0 થઈ જાય। એટલે અહીંયા આ ખાસ યાદ રાખજો કે ક્યુ જે છે એ બિલોંગ્સ ટુ એન આવે, કારણ કે એન જે છે એમાં ક્યાંય 0 નથી। ઓકે, તો
આ આપણે જોઈ ગયા કે બધી અંશ અને છેદ વાળી જે સંખ્યા છે ઈ દરેક સંખ્યા જે છે એનો સમાવેશ ક્યુ માં થાય છે। હવે કેટલુંક આપણે આગળ બીજી ડિટેલ જોઈએ। હવે આપણને એમ પ્રશ્ન થાય કે ભાઈ ચાર છે તો ચાર સમય સંખ્યા કહેવાય કે સમય સંખ્યા ન કહેવાય, તો એનું ઉદાહરણ જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ ચાર છે ને ઈ સમય સંખ્યા કહેવાય। કારણ તો કે ચાર છે ને આપણને એમ થાય ચારના છેદમાં ક્યાં આપણે કાંઈ લખીએ છીએ, પણ તમને ખબર હોય તો ચારના છેદમાં આપણે એક લખી શકીએ, એટલે આ જે છે ને એ અંશ થયો અને આ જે છે ને એ છેદ થયો, એટલે આ છે એ અંશ છેદવાળી જ સંખ્યા થઈ, બરોબર। એટલે ચાર જે છે એ પણ સમય સંખ્યા કહેવાય। એ રીતે ઝીરો છે તો ઝીરો પણ સમય સંખ્યા કહેવાય। કારણ તો કે ઝીરો છે, ઝીરોના છેદમાં આપણે એક લખી શકીએ, એટલે આ જે છે એ પણ સમય સંખ્યા કહેવાય। તો આ દરેક સંખ્યા જે છે એ સમય સંખ્યા છે અને સમય સંખ્યા માટેનો એનો ગણ જે છે એ છે ક્યુ। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ। ક્યુથી મોટો પણ એક ગણ આવે, જે ગણને આપણે આર ના નામે ઓળખીએ છીએ, જેની વિગત આપણે લખીએ તો આર જે છે, આર આર છે એ છે વાસ્તવિક સંખ્યા ગણ। વાસ્તવિક સંખ્યા ગણ છે જેમાં દરેક સંખ્યાઓ આવી જાય। આર જે છે એમાં આમ જો તમે જોવા જાઓ તો એમાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવી જાય, ત્યારબાદ સમય સંખ્યા આવી જાય અને અસમય સંખ્યા પણ આવી જાય। આ બધી સંખ્યા ભેગી થાય અને ગણ આર બને। હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે ભાઈ અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા, તો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે વર્ગમૂળ વાળી હોય। દાખલા તરીકે વર્ગમૂળ 3 છે તો આ છે ને એ અસમય છે, કારણ કે એનું વર્ગમૂળ ન નીકળે। વર્ગમૂળ 4 જો થાય તો એ પાછી સમય થાય, કારણ કે 4નું વર્ગમૂળ છે ને એ 2 થાય અને 2ના છેદમાં આપણે લખી શકીએ 1, તો આ સંખ્યા એ અંશ છેદ વાળી થઈ ગઈ, એટલે આ જે છે એ સમય થઈ। તો કઈ કઈ સંખ્યા અસમય થાય, તો અસમય સંખ્યાની જો આપણે યાદી બનાવવા જઈએ ને તો અસમય સંખ્યામાં આવશે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 9 ન આવે પણ વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, વર્ગમૂળ 12, આ બધી જે છે એ અસમય સંખ્યા થાય। એટલે આરમાં જો તમે જોવા જાઓ પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય, પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય, સમય સંખ્યા પણ આવી જાય અને અસમય સંખ્યા પણ આવી જાય। એટલે આર જે છે એ આ બધી સંખ્યાઓને સમાવે, એટલે આર જે છે એને આપણે વાસ્તવિક સંખ્યાના ગણ તરીકે ઓળખીએ છીએ। ઓકે, સ્વાધ્યાય 1.1 પહેલો પ્રશ્ન, શું શૂન્ય એક સમય સંખ્યા છે, તો એનો જવાબ આવશે હા, શૂન્ય એક સમય સંખ્યા થાય। હવે કઈ રીતે, તો આપણે તમને ખ્યાલ છે શૂન્ય છે અને આમ લખી શકીએ શૂન્યના છેદમાં 1, એટલે આ શૂન્ય જ થાય, પરંતુ આ જે છે એ પી ના છેદમાં ક્યુ પ્રકારનું સ્વરૂપ થઈ ગયું, એટલે આપણે એમ કહી શકીએ કે શૂન્ય છે ને એ એક સમય સંખ્યા છે। આગળ, હલો, આગળ શું તમે તેને પૂર્ણાંક પી તથા શૂન્યતેર પૂર્ણાંક ક્યુ હોય તેવા પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો જો અહીંયા લખ્યું છે શૂન્યને પી પૂર્ણાંક અને શૂન્યતર ક્યુ પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય। જુઓ, શૂન્ય જે છે એને લખવું હોય તો શૂન્યના છેદમાં કોઈ પણ નંબર લખી શકો તમે। જો મેં અહીંયા તમને 1 લખીને દેખાડ્યું છે, પણ અહીંયા જુઓ શૂન્યના છેદમાં 2 લખ્યા છે, શૂન્યના છેદમાં 10 પણ લખી શકો। ટૂંકમાં શૂન્યના છેદમાં આપણે કોઈ પણ સંખ્યા લખી શકે, એ પૂર્ણાંક જ હોય, એટલે ક્યુ જે છે એ ઋણ પૂર્ણાંક પણ લઈને આપણે દર્શાવી શકાય। એટલે આનો જવાબ આપણે એવું લખી શકીએ કે હા, શૂન્યને આપણે પીના છેદના ક્યુ સ્વરૂપમાં લખી શકીએ। ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2।
प्रश्न नंबर बे में आपने एवं पूछू है कि त्रण अने चार वच्चे नी छ समय संख्या शोधो। तो आ रीत जे छे ई थोड़ी लांबी पड़शे। मानी लो कि आपणे संख्या रेखा दर्शाए, अहीं संख्या रेखा ऊपर आपणे त्रण अने चार बे आंकड़ा आपणे जो दर्शाए આ એક સંખ્યા રેખા છે, તમે સ્કેલ જુઓ છો, એની ઉપરથી હું એક રેખા બનાવું છું। અહીંથી શરૂ કરીએ આપણે અને અહીં સુધી ફૂટપટ્ટીની મદદથી આપણે એક રેખા બનાવીએ છીએ। એમાં આ બાજુ शून्य, एक, बे, त्रण अने चार आ रीते अंको लिखा है। हवे आपणे अहींया छे ने त्रण अने चार वच्चे नी समय संख्या गणवी छे। तो त्रण अने चार वच्चे तमने खबर होय तो दस कापा लखी शकीए आपणे, एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस कापा आवे। तो एनी वच्चे नी जो समय संख्या जो शोधवानी के ने, तो समय संख्या जे छे ई आ एक मार्क में लखाय, एटले तो छे ने एने आपणे आ रीते लखी शकीए के छ समय संख्या नीचे मुजब छे। एमानी पहेली छे 3.1, 3.2, 3.3, 3.4, 3.5 અને 3.6। આને બીજા સ્વરૂપમાં જો આપણે દર્શાવવી હોય તો આપણે આમ પણ લખી શકીએ, 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10, 35 ના છેદમાં 10 અને 36 ના છેદમાં 10। આ રીતે પણ આપણે આને દર્શાવી શકીએ। તો આ એક રીત થઈ, આ રીતે આપણે એને દર્શાવી શકીએ અને આ જ સહેલું પડે બીજા બધા કરતાં। આગળ જોઈએ, હવે જો માની લો કે આ રીતે આપ્યું છે કે 3 ના છેદમાં 5 અને 4 માં છેદમાં 5 બે સંખ્યા આપી છે અને એની વચ્ચેની 5 સમય સંખ્યા ગણવાની કીધી છે। દાખલા નંબર 3 જે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। તો અહીંયા પહેલી સંખ્યા જે આપી છે એને આપણે એ કહી દઈએ, એ જે છે એ 3 ના છેદમાં 5, અને બીજી સંખ્યા જે આપી છે એને આપણે બી કહી દઈએ, બી જે છે એ 4 ના છેદમાં 5, અને આની વચ્ચેની સમય સંખ્યા જે છે એ ગણવાની છે। તો આની રીત એવી છે કે એ જે છે એની ઉપર નીચે આપણે 6 વડે ગુણી નાખીએ, એટલે અહીંયા આવશે 18 ના છેદમાં 30। આ જ રીતે બી જે છે એની પણ ઉપર નીચે આપણે 6 વડે ગુણી નાખીએ, એટલે અહીંયા આવશે 24 ના છેદમાં 30। હવે જુઓ, અહીંયા ઉપર નીચે મેં 6 વડે ગુણ્યા, અહીંયા ઉપર નીચે મેં 6 વડે ગુણ્યા। કઈ સંખ્યા વડે ગુણવું એ બહુ જરૂરી નથી, ગમે એ સંખ્યા વડે તમે ગુણી શકો, પણ બધી બાજુએ જે છે એ સંખ્યા તમારે સરખી રાખવી પડે। એટલે હવે આની વચ્ચેની આપણને 5 સમય સંખ્યા કીધી છે, એ પાછી 18 ના છેદમાં 30 થી મોટી રાખવાની છે અને 24 ના છેદમાં 30 થી નાની રાખવાની છે। તો ઈ આપણે નીચે મુજબ બનાવી શકીએ, એમાં
એમાંની 18 થી મોટી એક લખીએ એટલે અહીંયા આવશે 19 ના છેદમાં 30, પછીની 20 ના છેદમાં 30, પછીની 21 ના છેદમાં 30, પછીની 22 ના છેદમાં 30, પછીની 23 ના છેદમાં 30, એની પછીની 24 ના છેદમાં 30, એની પછીની ઓકે આટલી 5 જે છે એ ગણવાની છે. તો આવી રીતે જે છે એ આપણે 5 સમય સંખ્યા જે છે એ ગણી શકીએ. તો આ જે છે એ ત્રીજાનો જવાબ છે. અહીંયા જે રીત આપી છે એ અઘરી રીત પડશે, એની કરતાં આ જે મેં રીત કરી છે એ રીત તમને સહેલી પડશે. ઓકે આગળ કરીએ. આને બીજી રીતે પણ તમે કરી શકો. અહીંયા આપણે બીજી રીતથી ગણીએ અને આ દાખલો. તો અહીંયા એ બરાબર આપણે લઈએ 3 ના છેદમાં 5 અને આને ઉપર નીચે આપણે 7 વડે ગુણીએ, અને બી જે છે એને આપણે લઈએ 4 ના છેદમાં 5 અને આને ઉપર નીચે આપણે 7 વડે ગુણીએ. એટલે અહીંયા જો તમે જોવા જાઓ તો અહીંયા આવશે 21 ના છેદમાં 35 અને અહીંયા જો તમે જોવા જાઓ તો અહીંયા આવશે 28 ના છેદમાં 35. હવે તમારે જે સમય સંખ્યા ગણવી છે એ 21 ના છેદમાં 35 થી મોટી રાખવાની છે અને 28 ના છેદમાં 35 થી નાની રાખવાની છે. એટલે આનીથી મોટી તથા આનીથી નાની. તો અહીંથી શરૂ થશે 22 ના છેદમાં 35, 23 ના છેદમાં 35, 24 ના છેદમાં 35, 25 ના છેદમાં 35, 26 ના છેદમાં 35. અહીં સુધીની સંખ્યા જે છે એ આપણે લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો મેં પહેલાં 6 થી ગુણાકાર કર્યો હતો, પણ હવે આ દાખલામાં મેં પહેલાં 7 થી ગુણાકાર કર્યો છે. આગળ પછીનો જે ચોથો પ્રશ્ન છે એની વિશે ચર્ચા કરીએ. તો ચોથો પ્રશ્ન જે આપ્યો છે એની વિશે ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 4, એમાં પ્રશ્ન નંબર 4માં આપણે કયું વિધાન આપેલું છે એ ખરું છે કે ખોટું છે એ આપણે સમજાવવાનું છે. તો પહેલું વિધાન જે છે એવું આપ્યું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો અહીંયા એવું પૂછ્યું છે કે દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ છે. તો એનો જવાબ જે છે એ આવશે અહીંયા પહેલામાં આવશે સાચું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા જે છે એને આપણે એન વડે દર્શાવીએ છીએ અને એનો સંકેત જે છે એ છે કેપિટલ એન, અને એમાં આવે છે 1 થી અનંત સુધીની સંખ્યા. જ્યારે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા છે એને આપણે દર્શાવીએ છીએ ડબલ્યુ વડે અને એમાં આવે છે 0 થી સંખ્યા. તો જુઓ દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ સંખ્યા છે જ, એટલે પહેલું જે છે એમાં આવશે સાચું, દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. બીજું દરેક પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા છે. બીજું દરેક પૂર્ણાંક પૂર્ણ સંખ્યા છે. તો બીજું જે છે એ જોવા જાઓ તો ખોટું થશે, કારણ કે પૂર્ણાંકમાં ઋણ સંખ્યા આવશે. પરંતુ પૂર્ણમાં ઋણ સંખ્યા ના હોય
એટલે આ ખોટું થાય. ત્રીજું અને છેલ્લું જે છે એ આપણે જોઈએ તો એવું પૂછ્યું છે, દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે? તો આ પણ ખોટું થાય, કારણ કે સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા ન હોય, કારણ કે સમય સંખ્યા છે એનું તમે એક ઉદાહરણ લ્યો, દાખલા તરીકે 1/5, તો તે સમય સંખ્યા છે પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. તો અહીંયા આપણે આ 1.1 જે પ્રશ્ન છે, સ્વાધ્યાય છે, એ પૂરો કર્યો છે. થેન્ક યુ.